हेलो फ्रेंड, धोरण 9 विज्ञान में प्रकरण 15 अन्न स्त्रोत में सुधारणा माटे अहीं आगर आपणे वातचीत करवानी छे। मित्रों, अहीं आगर आपणे वात करिए तो अन्न स्त्रोत एटले के खोराक, तो के खोराक दरेक सजीव माटे जरूरी छे, जे वनस्पति होय के प्राणीओ होय, तो दरेक माटे खोराक जरूरी छे। खोराक में जरूरी द्रव्यो जेवा के विटामिन, प्रोटीन, चरबी, तो आ बधा घटकों, खनिज क्षारो, आ बधा घटकों आपने खोराक में प्राप्त थाय छे। अने मित्रों, खोराक लेवामां आवे तो दरेक सजीव पोतानो जीवन निर्वाह करी सके, एटले के जीवन गुजारी सके छे, नहीं तो एनी विपरीत असर ने कारणे एनो अंत थाय छे। तो मित्रों, आ जे खोराक आपणे मेळववा માટેની વાત કરી રહ્યા છે તો અન્ન સ્ત્રોતમાં સુધારણા, તો આપણે વાત કરીએ એમ તો આપણો દેશ એ ખેતી પ્રધાન દેશ છે, અને આ અન્ન સ્ત્રોતમાં એટલે કે જે મનુષ્યને ખોરાક મળવો જોઈએ તેટલો પૂરતો પર્યાપ્ત માત્રામાં મળતો નથી, અને કુપોષણને કારણે અથવા તો ભૂખમરાને કારણે લોકોનું મૃત્યુ સર્જાય છે। તો મિત્રો, આ અન્ન સ્ત્રોતમાં સુધારણા શા માટે જરૂરી છે? તો મિત્રો, આપણે વાત કરીએ તો કે ઔદ્યોગિકરણ, શહેરીકરણ અને વસ્તી વધારો, તો આ બધા કારણોસર અને મહત્વનું છે વસ્તી વધારો। મિત્રો, જમીન વિસ્તાર વધતો નથી, પરંતુ ખોરાક મેળવનારની સંખ્યા વધતી જાય છે। વસ્તી વધારો થાય એટલે કે મનુષ્યોની સંખ્યા વધે એટલે એટલો ખોરાક મેળવવા માટેની સંખ્યા વધી જાય છે, પરંતુ જમીન વિસ્તાર નથી વધતો। જેટલી જમીનમાં આપણને પાક ઉત્પાદન મળે છે તેટલી જ જમીનમાંથી મળે છે, હા કેટલીક બિન ખેતી લાયક હતી જમીન, તેમાં પણ હવે આપણે પાક ઉત્પાદનની જરૂરિયાત થઈ રહી છે। તો મિત્રો, આ વસ્તી વધારો, તો વસ્તી વધારાને પહોંચી વળવા એટલે કે મનુષ્યના ખોરાકને પહોંચી વળવા માટે આપણે અન્ન સ્ત્રોતમાં સુધારણા કરવી જોઈએ અને કરવી પડશે, તો જ આપણે દરેક મનુષ્યને ખોરાક પૂરતો મળી રહે છે। તો મિત્રો, એટલા માટે આ અન્ન સ્ત્રોત સુધારણાની જરૂરિયાત છે। મિત્રો, એમ તો કેટલીક ખેતી વિષયક ક્રાંતિઓ આપણે લાવેલા જ છે, જેને કારણે હાલની પરિસ્થિતિ એ તો આપણે દરેક મનુષ્યને પૂરતો ખોરાક મળી રહે છે, પરંતુ તેમાં પણ કેટલાક વ્યક્તિઓ હજુ કુપોષણથી પીડિત છે। તો મિત્રો, અહીંયા આગળ જો આપણે વાત કરીએ તો કઈ કઈ ક્રાંતિઓથી આપણે કૃષિ વિષયક ક્ષેત્રે ક્રાંતિ લાવેલા છે, જેમ કે હરિયાળી ક્રાંતિ, જેને કારણે આપણે પાક ઉત્પાદનમાં વધારો કરી શકેલ છે, એ જ રીતે શ્વેત ક્રાંતિ। મિત્રો, આ શબ્દો ખાસ ધ્યાનમાં રાખજો, એમસીક્યુમાં એક ગુણમાં પૂછી શકાય છે, તો કે હરિયાળી ક્રાંતિને આધારે આપણે પાક ઉત્પાદનમાં વધારો કરી શકેલ છે। એ જ રીતે આપણે વાત કરીએ તો શ્વેત ક્રાંતિ, શ્વેત એટલે કે દૂધ ઉત્પાદનમાં વધારો કરી શકેલા છે। મિત્રો, આની સાથે સાથે એટલે કે આવી ક્રાંતિઓ જે હરિયાળી ક્રાંતિ છે કે શ્વેત ક્રાંતિ છે અથવા તો ખેત ઉત્પાદન ક્ષમતામાં વધારો કરવાની સાથે આપણે એ પણ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ કે વનસ્પતિ એ પણ એક સજીવ છે, એટલે કે એને પણ જીવન નિર્વાહ જો યોગ્ય માત્રામાં યોગ્ય રીતે થાય તો જ એમાંથી ઉત્પાદન આપણને સારું મળી શકે છે। એટલે સાથે સાથે આપણે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે જેથી પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન થાય અથવા તો પર્યાવરણની જાળવણી થઈ શકે। મિત્રો, આપણે પાક ઉત્પાદન ક્ષમતામાં વધારવાની સાથે સાથે આ બાબતો, પર્યાવરણની જાળવણીની બાબતો પણ ધ્યાનમાં રાખવી જોઈએ। તો અહીંયા આગળ આપણે વાત કરીએ તો કે સાથે આપણે જો જોઈએ તો કે આ ખેત ઉત્પાદન વધારીએ તેની સાથે સાથે, જેમ કે ખેત ઉત્પાદન વધારીને આપણા જે અનાજના ગોડામો છે તો એ ગોડામો ભરવાથી એ ભૂખમરાની સમસ્યા હલ થઈ જતી નથી, તો તેના માટે આપણે શું કરવું પડે? તો તેના માટે કેટલાક પાક ઉત્પાદન પ્રબંધન માટે આપણે ચર્ચા કરવી જોઈએ કે જેને કારણે જે ખેડૂત છે, કારણ કે આપણે વાત કરી તે મુજબ કે ભારત જે છે એ ખેતી પ્રધાન દેશ છે અને મોટાભાગના લોકો ખેતી ઉપર નિર્ભર છે, તો સાથે સાથે એની પાસે
ખેડૂત પાસે જો પૈસા હશે તો એ ખોરાક ખરીદી શકશે અને પોતાનું જીવન નિર્વાહ ગુજારી શકશે. એટલે એમને પણ એટલે કે ખેડૂતોને પણ નવી નવી ટેકનિકો આપણે આપીને એને એનું જે સ્તર છે તેનું ઉપર લાવવાની જરૂર છે, જેને કારણે એમાંથી એ સાથે સાથે પૈસા કમાઈને એમાંથી પોતાનું જીવન નિર્વાહ ગુજારી શકે છે. તો એના માટે પાક ઉત્પાદન પ્રબંધન માટે જો આપણે વાત કરીએ તો તેમાં પણ કેટલીક ટેકનિકો એટલે કે ખેતીની કેટલીક ટેકનિકો માટે અહીંયા આગળ વાત કરવાની છે કે મિશ્ર ખેતી એટલે કે એક સાથે બે કરતા વધુ પાકો ઉગાડવા, આંતર પાક પદ્ધતિ, એ જ રીતે સંગઠિત ખેતી એટલે કે ખેતીની સાથે સાથે અન્ય વ્યવસાય, ખેતી આધારિત કેટલાક વ્યવસાય જેમ કે પશુપાલન છે, મરઘા પાલન છે, મત્સ્ય ઉદ્યોગ છે, મધમાખી ઉછેર છે, આવા ઉદ્યોગોનો વિકાસ કરીને પણ આપણે એમનું સ્તર ઉપર લાવી શકીએ છીએ. નહીં તો એકલી ખેતી ઉપર નિર્ભર રહેશે અને કેટલાક કુદરતી પ્રકોપની સામે એને નુકસાન થાય છે ત્યારે ખેડૂત જે છે એ પાયમાલ બની જાય છે અને તેની સીધી અસર એના ખોરાક અને જીવનની વ્યવહાર પર થાય છે. તો મિત્રો આ વસ્તુનું પણ આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે એમની સાથે સાથે એમને આવા વ્યવસાય માટે પણ આપણે એમને પ્રયાસો કરવા જોઈએ. મિત્રો હવે આ પાક ઉત્પાદન પ્રબંધન માટે જો વાત કરીએ આપણે તો આપણે જે ખોરાક મેળવીએ છીએ અથવા તો ખોરાક લઈએ છીએ તો કેવા પ્રકારના ખોરાકમાંથી કયા ઘટકો આપણને પ્રાપ્ત થાય છે, મિત્રો આ પણ સવાલ પરીક્ષામાં પૂછાય છે એટલે ખાસ ધ્યાનમાં રાખજો. તો કે આપણે જે ખોરાક મેળવીએ છીએ આપણને કયા કયા ઘટકોની જરૂર છે, કારણ કે આપણા શરીરમાં પણ અથવા દરેક પ્રાણી શરીરમાં જુદા જુદા ઘટક તત્વોની જરૂર છે. એક જ પ્રકારનો ખોરાક લેવાથી બધા પ્રકારના ઘટકો આપણને મળી રહેતા નથી, એટલે જુદા જુદા ખોરાકમાંથી જુદા જુદા પ્રકારના ઘટક તત્વો પ્રાપ્ત થાય છે. આપણે વાત કરીએ તો કે કાર્બોદિત તો કે જે ધાન્ય વર્ગ છે જેમ કે ઘઉં, ચોખા, મકાઈ, બાજરી, જુવાર, એમાંથી આપણને કાર્બોદિત પ્રાપ્ત થાય છે, એ પણ આપણા શરીરને જરૂરી છે. એ જ રીતે આપણે વાત કરીએ તો પ્રોટીન તો કે કઠોળ વર્ગની વનસ્પતિ, કઠોળની જે વનસ્પતિ છે તેમાંથી આપણને પ્રોટીન પ્રાપ્ત થાય છે. એમાં કઠોળમાં આપણે દરેક વસ્તુ લઈ શકીએ, ચણા, વટાણા, અરદ, મગ, તુવેર, મસૂર, આ બધી કઠોળ વર્ગની જે વનસ્પતિ છે એમાંથી આપણને પ્રોટીન પ્રાપ્ત થાય છે. એ જ રીતે વાત કરીએ તેલ, ચરબી એટલે કે જે ચરબીયુક્ત દ્રવ્ય જે છે એ આપણને તેલીબિયામાંથી જેમ કે સોયાબીન, મગફળી, તલ, એરંડા, રાઈ, અરસી, સૂર્યમુખી આવા ખેત ઉત્પાદનમાંથી આપણને તેલ અથવા ચરબી પ્રાપ્ત થાય છે. એટલે મિત્રો અને સાથે સાથે આપણે વાત કરીએ તો ફળ અને શાકભાજીમાંથી આપણને વિટામિન અને ખનિજ ક્ષાર, એ પણ તમારે નોંધ કરવાની કે જે શાકભાજી અને ફળો છે તે પણ ખૂબ ઉપયોગી છે, એમાંથી જુદા જુદા વિટામિન અને ખનિજ ક્ષારો જે છે આપણને પ્રાપ્ત થાય છે. એટલે મિત્રો આવા જુદા જુદા ઘટકોમાંથી આપણને જુદા જુદા દ્રવ્યો પ્રાપ્ત થાય છે. મિત્રો અહીંયા આગળ જો આપણે વાત કરીએ તો પાક ઉત્પાદન પ્રબંધન તેના માટે જો વાત કરીએ તો કે એમાં કયા પ્રકારની કાળજી રાખવી જોઈએ, કારણ કે વનસ્પતિ એ પણ એક સજીવ છે અને એનો વૃદ્ધિ અને વિકાસ અથવા તો એનો ઉછેર જે છે એ સૂર્યપ્રકાશની હાજરીમાં થાય છે. તો એ સૂર્યપ્રકાશની પ્રાપ્તિ એનો અવધિ એટલે કે સૂર્યપ્રકાશ કેટલો સમય મળે છે તેને અનુલક્ષીને આપણે પાકની જાતિ પણ પસંદગી કરવી જોઈએ અથવા તો કઈ ઋતુમાં કયો પાક લઈ શકાય છે તેનું પ્રબંધન પણ આપણે કરવું જોઈએ. એટલા માટે આપણે જો વાત કરીએ તો આ રીતે એને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે, ખરીફ પાક અને રવિ પાક. આપણે જો વાત કરીએ તો કે ચોમાસાની ઋતુમાં જે પાક લેવામાં આવે છે જેને આપણે ખરીફ પાક તરીકે ઓળખાવી શકીએ, જેમ કે જૂનથી લઈને ઓક્ટોબર માસ દરમિયાન જે પાક ઉત્પાદન થાય છે અથવા તો એમાંથી જે આપણને પાક ઉત્પાદન મળે છે તેને આપણે ખરીફ પાક તરીકે ઓળખાવી શકીએ. બીજા શબ્દોમાં કહીએ તો ચોમાસાની સિઝનમાં, ચોમાસાની ઋતુમાં જે ઉત્પાદન થાય છે, જે પાક આપણને ઉત્પાદન આપે છે તેને આપણે ખરીફ પાકમાં
વર્ગીકરણ કરી શકીએ. એ જ રીતે રવિ પાક એટલે કે શિયાળાની ઋતુમાં આપણને જે પાક ઉત્પાદન મળે છે જેને આપણે રવિ પાક તરીકે ઉઠાવી શકીએ, જેનો સમયગાળો નવેમ્બર થી લઈને એટલે કે જે ખરીફ પાક નીકળી જાય ત્યારબાદ જે ઉગાડવામાં આવે છે, પાક ઉત્પાદન લેવામાં આવે છે, તે નવેમ્બર થી એપ્રિલ માસ દરમિયાન જે પાક ઉત્પાદન મળે છે જેને આપણે રવિ પાક તરીકે ઓળખાવી શકીએ છીએ. તો મિત્રો આપણે આ વસ્તુનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ, જેથી કરીને કારણ કે કઈ ઋતુમાં કયું ઉત્પાદન પાક ઉત્પાદન સારું મળી શકે તેને અનુલક્ષીને આપણે પાક ઉછેર કરવો જોઈએ, જેથી કરીને આપણે વધુ ઉત્પાદન મેળવી શકીએ છીએ. કારણ કે એમાં એની વૃદ્ધિ વિકાસ અને ઉત્પાદન ક્ષમતા આ બધું સંકળાયેલું હોય છે. તો તેને અનુલક્ષીને આપણે રવિ પાક અને ખરીફ પાકને આધારે આપણે પાક ઉત્પાદન કરવું જોઈએ. એમ તો આપણે વાત કરીએ તો 1960 થી લઈને 2004 સુધીમાં આપણે ખેત પેદાશો એટલે કે ખેત ઉત્પાદનમાં ઘણો બધો વધારો કર્યો છે. પરંતુ મિત્રો એમાં પણ આપણે ખાસ કાળજી રાખવી જોઈએ કે જેને કારણે આપણે ઉત્પાદન ક્ષમતામાં વધારો કરી શકીએ. જેના માટે આપણે જો વાત કરીએ તો 3 ચરણમાં એને વિભાજિત કરેલું છે. પાકની જાતિઓમાં સુધારણા કરવી એટલે કે પાકના બીજ એ રીતે પસંદ કરવા, એની જાતિ એવી રીતે પસંદ કરવી કે જેમાંથી આપણને ઉત્પાદન વધુ સારું મળી શકે. એમાં વિશેષ અન્ય તબક્કાઓ માટે આપણે પછી વાત કરવાની છે કે પાકની જાતિની પસંદગી કઈ રીતે કરી શકાય. તો આ રીતે પાકની જાતિ એટલે કે કોઈ એક જ પાક જે છે, ધારો કે આપણે વાત કરીએ તો ઘઉં, તો ઘઉંમાં પણ જુદી જુદી જાતની ઘઉંની જાતો છે. તેમાંથી કયો આપણા પર્યાવરણમાં કયો પાકનું ઉત્પાદન કઈ જાતનું ઉત્પાદન વધુ આપી શકે છે તેને અનુલક્ષીને આપણે બીજની પસંદગી કરવી જોઈએ. પાક ઉત્પાદનમાં સુધારણા કરવી એટલે કે સૌ પ્રથમ વાત થઈ પહેલા ચરણમાં બીજની પસંદગી કરવી, ત્યાર પછી કે જ્યારે પાક એટલે કે વનસ્પતિનો ઉછેર થઈ ગયો છે પછી એનો જે વૃદ્ધિ અને વિકાસ થાય છે તો તેનું પ્રબંધન કરવું કે જેથી કરીને કારણ કે તે દરમિયાન પણ કેટલાક રોગોથી સંક્રમિત થાય છે અથવા પણ એને પણ પોષણની જરૂર છે, પિયતની જરૂર છે, તે પૂરતા પ્રમાણમાં મળવું જોઈએ. એ રીતનું આપણે પાક ઉત્પાદન સુધારણા કરવી જોઈએ. ત્રીજું ચરણ છે પાક સુરક્ષાનું પ્રબંધન કરવું. પાક સુરક્ષાનું પ્રબંધન એટલે કે જે લણણીનો સમય છે તો લણણી કર્યા બાદ એટલે કે લણણી યોગ્ય સમયે થવી જોઈએ. જો યોગ્ય સમય ન સચવાય તો પણ ખેડૂતને પાકમાં નુકસાન થઈ રહ્યું છે. એટલે લણણી અને લણણી બાદ એનો જે સંગ્રહ છે તેમાં પણ યોગ્ય પ્રબંધન થવું જોઈએ, નહીં તો એમાં પણ નુકસાન થઈ શકે છે. એટલે મિત્રો આ વાતનું ખાસ ધ્યાન રાખી આવા કેટલાક ચરણોને ધ્યાનમાં લઈ આપણે પાક ઉત્પાદન માટેની કેટલીક ટેકનિકો આપણે ખેડૂતોને સમજાવવી જોઈએ કે જેથી કરીને પાક ઉત્પાદન તો વધારે મળી શકે છે, સાથે સાથે ખેડૂત પણ પોતે આત્મનિર્ભર અથવા તો વધુ પૈસા મળે એટલે પોતાનું જીવન નિર્વાહ કરી શકે છે. કારણ કે આ બધી વસ્તુનો ઉપયોગ કરવા માટે એની પાસે પણ યોગ્ય નાણાં હોવા જરૂરી છે, તો જ એ ખેતી સારી રીતે કરી શકે છે. તો મિત્રો અહીંયા આગળ આપણે અન્નસ્ત્રોત સુધારણામાં આટલા મુદ્દા માટે અહીંયા આગળ ચર્ચા કરી છે એ આપણે ધ્યાનમાં લેવાના રહેશે. અને ખાસ અગત્યનું આપણે વાત કરી ગયા તે મુજબ હરિત ક્રાંતિ, એક ગુણમાં શ્વેત ક્રાંતિ એટલે એની હરિત ક્રાંતિ એટલે કે પાક ઉત્પાદનમાં વધારવા માટેની છે, શ્વેત ક્રાંતિ એટલે કે દૂધ ઉત્પાદનમાં વધારવાની છે. ત્યાર પછી ખેતી માટેની કેટલીક પદ્ધતિઓ છે, મિશ્ર ખેતી, આંતરપાક પદ્ધતિ, સંગઠિત ખેતી એટલે કે સાથે સાથે કેટલાક વ્યવસાયો કરી શકીએ છીએ ખેડૂતો, તેની પણ ખેડૂતને સમજ આપવી જોઈએ. ત્યાર પછી કયા કયા ઘટકો આપણને કયા પ્રકારના ખોરાકમાંથી પ્રાપ્ત થાય છે તેનું ખાસ ધ્યાન રાખવાનું. ત્યાર પછી આનો તફાવત ખરીફ પાક અને રવિ પાક અથવા તો એક ગુણમાં વ્યાખ્યા અને એ પણ પૂછી શકાય છે. અને પાક ઉત્પાદન પ્રબંધનના કેટલાક તબક્કા જે છે તેમાં આપણે ખાસ ધ્યાન લેવાનું રહેશે. થેન્ક યુ મિત્રો.